कथाकार प्रफुल्ल भाई शुक्ल द्वारा खेरगाम जगदम्बा धाम में अग्यार कुंडीय महाविष्णु याग यज्ञ ने श्री राम कथा नो मंगल आरंभ दिव्यश भाई हरेश भाई शर्मा धनोरी मुख्य मेहमान पदे करवामां आव्यो हतो। हेतलबेन कौशिक भाई तंदेल कोसंबा द्वारा पोथी पूजन करवामां आव्यो हतो। विष्णु याग यज्ञ में पूज्य ताराचंद बापू देवनारायण धाम मोता तथा विजयभाई लालजी भाई परमार सूरत द्वारा दीप प्रागट्य करीने 51 गरीब बहनों ने धाबड़ा वितरण करायो हतो। विष्णु याग यज्ञ ની અંદર રશ્મિબેન પ્રકાશભાઈ રાવલ તરસાડી કોસંબા રવિભાઈ કપલેટિયા તરસાડી પ્રીબીએન જોશી કિલ્લા પાડી અશ્વિનભાઈ ભટ્ટ કિલ્લા પાડી દિનેશભાઈ થિમ્મર વહીવટદાર ઉનાઈ માતા મંદિર ટ્રસ્ટ રિગ્નેશ પરેખ હિન્દુ યુવા વાહિની પ્રમુખ રાકેશ પટેલ હિન્દુ યુવા વાહિની મંત્રી સહિત યજમાનો યજ્ઞમાં આહુતિ આપી હતી। કિમજીભાઈ દેવડિયા દેવભૂમિ દ્વારકા અને રમેશભાઈ દંતા કંપલા અને નીરાબેન રાજુભાઈ બીકા સાઉથ આફ્રિકા અને નૈનાબેન જશવંતલાલ સોલંકી માન્ચેસ્ટર યુકે દ્વારા ટેલિફોનિક સંકલ્પ લેવા હતો। આચાર્ય અભય મહારાજ મુકેશભાઈ જાની રાકેશભાઈ દુબે ઓમ જાની પ્રીત જોશી જયાનંદ મહારાજ દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। કથાનું મંગલાચરણ કરતા પ્રફુલભાઈ શુક્લે કહ્યું હતું કે સત્કાર્યમાં સદભાગી જ સહભાગી થઈ શકે છે। मकसर महीना में विष्णु याग यज्ञ में भाग लेनार भाग्य उदय छे जेना नसीब में हशे ते सौए कोई आ भगीरथ कार्य में सहभागी थशे। હું વધારે કઈ કહેતો નથી, પણ એટલું કહીશ ગુરુદેવ, લગભગ આપની સાથે હું 20 વર્ષથી છું અને અનેક પ્રકારની કથાઓ જોઈ મેં, ચાહે આહવા ડાંગ હોય, ચાહે સુરત હોય, ચાહે આપણા ખેરગામમાં જ્યારે જ્યારે આપનો હુકમ થયો, પણ એ કોઈ પરોપકાર કરવા માટે હું ઉપકાર કરવા માટે નથી આવતો, પરોપકાર આગલા જન્મનું કંઈ માંગતું વાળવા માટે અમે અહીં આવીએ છીએ ને આપણા આશીર્વાદ છે ને આપણા આશીર્વાદથી આપણા જ્યારે 2000ની કથા જ્યારે મેં મોતામાં રાખી હતી અને જ્યારથી આપણા ચરણ અમારા ગૌધામ પર પડ્યા છે બાપુ, આજે હું આજના પવિત્ર દિવસે એટલું કહીશ કે મારા માટે ચમત્કાર છે, કોઈને ચમત્કાર મળ્યો હોય કે નહીં મળ્યો હોય, પણ જ્યારે જ્યારે કંઈ તકલીફ આવે અને બાપુને હું ફોન કરું ને એનો રસ્તો મારો ક્લિયર થઈ જાય, આજે આપને આશીર્વાદથી વગર દૂધની 70 ગાય પડે છે ને એ લગભગ 13 વર્ષ થઈ ગયા આપની કથા પછી, આપણે ગૌશાળા ખોલી હતી અને લગભગ દર વર્ષે 5000 બાળકોને આપણે યુનિફોર્મ આપીએ છીએ, લગભગ 2000 માતાઓ અટકી પડે કામ ત્યારે એક ફોન કરીએ અને આ દિન સુધી શુભમ કરો તુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુ તે આગચ્છવાની સંયુતમ વહિનાયોજિતમ મયા દીપમ ની અંદર આજે 11 કુંડીય વિષ્ણુયાગ અને રામ કથાનો મંગલ આરંભ થયો છે। મુખ્ય યજમાન દિવેશભાઈ શર્મા ધનોરીવાળા, કૌશિકભાઈ ટંડેલ, અમારા પ્રકાશભાઈ રાવલ, રશ્મિતાબેન રાવલ અને આની અંદર બિરાજેલા 11 કુંડના યજમાનો, અમારા હિન્દુ યુવા વાહિનીના રિગ્નેશભાઈ પારેખ, પ્રિન્સિપાલ બીએન જોશી સાહેબ અને અશ્વિનભાઈ ભટ્ટ કિલ્લા પારડી સહિત આખો સમૂહ આ સત્કાર્યની અંદર સહભાગી થયો। હું તો કાયમ એવું માનું છું, જે તારાચંદ બાપુ ગૌધામ મોતાથી અહીંયા પધારી અને 51 બહેનોને એણે ધાબળા વિતરણ કર્યું, બસ આ જ યજ્ઞની ફલશ્રુતિ છે। યજ્ઞની અંદર આહુતિ આપીએ અને સાથે
આવા પરમાર્થના કાર્યો થાય એ માટે પૂજ્ય તારાચંદ બાપુ ગોધામ મોધામ મોતાનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ઇન ટીવી ગુજરાત અને કેતનભાઈ સુરતીને પણ હૃદયના ધન્યવાદ આપું છું. અસ્તુ, જય સિયારામ.